श्रावण मजा माधवा मेरे माधवा माधवा मेरे माधवा।
चरितं यदुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरां पुंसा महापातक नाशनम् ॐ हरये नमः सुखदेव जी सावधान करें चोइया के भवानी योगाग्नि मां बहन भस्म थाई पण जर मां भवानी नु शरीर मां जली रह्यो तो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय भवानी जय अंबे जय भवानी जय अंबे શરીર છૂટતી વખતે ભવાની માગ્યું છે જન્મ જન્મ શિવ પદ અનુરાગ એને લક્ષમાં લઈને જ ભવાનીનો બીજો જન્મ રાજા હિમાચલ અને મૈના ને ત્યાં થાય છે નિતર યોગાગ્નિમાં બળીને ભસ્મ થાય પછી એને બીજો જન્મ ન મળે મતંગ ઋષિ શબરી આ બધા જ યોગાગ્નિમાં બળીને ભસ્મ થયા છે પણ વાસનાને લક્ષ્યમાં લઈને જો શરીર છોડો વાસના એ પૂર્વ જન્મનું કારણ બને છે ટૂંકમાં શિવ ચરિત્રનું દિવ્ય વર્ણન કર્યું છે તમે સોમનાથના દર્શન કરવા જાઓ ને એક નિયમ રાખજો તમે સોમનાથના દર્શન કરજો દરરોજ અને આપણા વીર પુરુષ રણસિંહજી બાપાને પણ દરરોજ માથું નમાવજો નીચે જઈ માથું નમાવીને પછી અહીંયા આવજો કથામાં જગ્યાની બહુ ચિંતા નહીં કરતા જગ્યા તો ગોઠવાઈ જ જશે આ એ તકલીફ થઈ છે
सोमनाथ ना जरा दर्शन करवा जाओ तमे त्यार आ एक एक जाहिरात छे बापू गेटनी आगळनी रोड उपर जेनी फोर व्हीलो होय ते पार्किंग मां मूकी देवी ने आ पोलीस आवी छे कारण के रोड उपर आपणे वाहन नहीं राखवा जोई कोई ने डिस्टर्ब थाय एवुं नहीं राखो जेनी जेनी फोर व्हील गेटनी आगळ होय ते लईने पार्किंग मां मूकी दियो હવે એક જય બોલી જાઓ અને આ મટકી વાળાને વિનંતી છે ભાઈ મટકી ઓ મટકી હવે એ બધું મૂકી દો હવે થઈ ગયું બધું બે જ જાઓ બોલીએ સોમનાથ મહાદેવ મારી વાત ન્યા હાલે છે એ સોમનાથના તમે દર્શન કરવા જાઓ તો આમ તમે જોયું છે ને અંદર તમે જોવો ને તો એકબીજાની વિરુદ્ધમાં માણસો બેઠા છે એકબીજાની વિરુદ્ધમાં બેઠેલા છે શંકર ભગવાન પોઠિયા ઉપર બેઠા છે નંદી ઉપર તો ભવાની સિંહ ઉપર બેઠા છે તો સિંહના ને પોઠિયા ને બને નહીં સિંહ છે ને એ નંદીને ખાઈ જાય પોઠિયાને ખાઈ જાય છતાં ત્યાં શાંતિ છે ગણપતિ દાદા ઉંદરડા ઉપર બેઠા છે જરા ધ્યાન આપજો ગણપતિ દાદા ઉંદરડા ઉપર બેઠા છે અને શંકર ભગવાનના ગળામાં નાગ છે હવે નાગને ઉંદરને ન બને બોલો છતાં ત્યાં શાંતિ છે કાર્તિક સ્વામી મોરલા ઉપર બેઠા છે ભગવાન શંકરના બીજા પુત્ર છે એનું નામ કાર્તિક સ્વામી છે તો કાર્તિક સ્વામી મોરલા ઉપર બેઠા છે અને શંકર ભગવાનના ગળામાં નાગ છે મોરલો છે એ નાગને ખાઈ જાય બોલો એકબીજાની વિરુદ્ધ ભાજપ કોંગ્રેસ છતાં મહાદેવના મંદિરમાં જાનવરો જો વેર ભૂલી જાય તો દાદાના ખોળામાં આપણે વેર ન ભૂલી જઈએ બધા બહુત બહુત રાજી થયો છું બાપુ ડોડિયા પરિવારને અમારા રણસી બાપા અને માં ભવાની ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે કાલે જસાભાઈ બારોડ બહુ રાજી થયા મારી બાજુમાં જ બેઠો હતો મને કે બાપુ અમને ખબર નહીં કે આવું એટલું બધું જામશે તો અમે બીજું મેદાન રાખત મેં કીધું બીજા મેદાનમાં ન મજા આવે આ બાપાના ખોળામાં બેઠા છીએ એટલે મજા આવે કારણ કે જગ્યાનું મહત્વ હોય મને કમિટીએ પૂછ્યું તો ફોર્મમાં માનસિંહભાઈ કે બાપુ આપણે વ્યાસપીઠનું મોઢું ઉત્તર દિશામાં રાખવું કે મેં કીધું જ્યાં બાપા બેઠા હોય એની સામે બેહવાનું છે આજો બાપાની સામેથી ખૂબ આનંદ આવે છે મેં આ 658 ની કથા કરવા જાઉં છું અત્યારે તમારી પણ હું 3 કલાકથી વધારે બોલતો નથી ક્યાંય પણ અહીં તો કઈ ખબર જ નથી રહેતી ને એમાં આજે તો દ્વારકાના ઠાકોરને લઈ આપણા ડોડિયા પરિવારનું ગૌરવ છે આ રણસિંહ બાપા લાલાના ખોળામાં લઈને અહીંયા આવવાના છે એટલે આજે તો છે ને માતા હું મને આ કમિટી ભાઈઓ કીધું મને કે બાપુ જેટલું મંડપમાં પબ્લિક હોય એટલું પાછળ મંડપ છે એમાંય પબ્લિક બેહે છે અને બાકી તો પછી અમે જમવાનું ચાલુ જ કરી દીધું છે એટલે બધા બેનું દીકરીઓ જમતા જાય ને ટીવીના પડદામાં જોતા જાય છે ઠીક છે વધારે જગ્યા તો હવે દાદાના ખોળામાં બેઠા છીએ એટલે જેટલું બને એટલી ઓછી જગ્યા દબાવી બીજા માણસો લાભ લે એવી રીતે આપ બેસો એવી વિનંતી છે આ તમને અસ્તુ ભગવાન શંકરના દરબારમાં જાનવરો વેર ભૂલી જાય છે બસ એ શિવ ચરિત્રને
વંદન કરી અને સુખદેવજી આગળની કથા લખે છે. મનુ રાજાના આગળના વંશનું વર્ણન છે. બે દીકરા છે, પ્રિયવત ઉતાનપદ. ઉતાનપદ નો અર્થ કરો ને તો મેં ઓર તુમ સબ ઉતાનપદ હો. માના ઉદરમાં મારી તમારી આ દશા છે. માના ઉદરમાં તમે જયારે 9 મહિના લઠો ને ઊંધામાંથી, તો માના ઉદરમાં જયારે બાળક લટકતું હોય ને તો એનું માથું નીચે હોય અને પગ ઉપર હોય. જીસકા પાંવ ઊંચે ઓર સિર નીચે, ઇસકો કહેતે હૈ ઉતાનપાદ. યહાં જીતને લોગ બેઠ રહે હૈ બાપા કે ધામ મે, ઓર મે ભી ઉતાનપાદ હું ઓર તુમ ભી ઉતાનપાદ હો. જીવ ઊંધા માથે લટકે છે 9 મહિના અને ત્યારે ભગવાન ને એમ કહે છે કે હે ઈશ્વર, હે પ્રભુ, ઇસ બંધન મે સે મુજે છોડવા દો તો મે તેરા સરદ. ઉતાનપદ રાજા ને પછી બે રાણી છે, એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. સુનીતિ નથી ગમતી મને ને તમને, સુરુચિ જ ગમે. તમને કોઈ સાચું કહેશે ને તો તમને નહીં ગમે. જોવું બસ તમારા ખોટા વખાણ કરે ને એ માણસ તમને ગમે. તો સુનીતિ અને સુરુચિ એવી બે રાણી છે ઉતાનપદ રાજાને, અને એને પાછા બે દીકરા છે. એકનું નામ ઉત્તમ છે ને એકનું નામ ધ્રુવ છે. ઉતાનપદ રાજા ગાદી ઉપર બેઠા હતા, પોતાના દીકરા ઉત્તમને ખોળીને ધ્રુવજી નીકળ્યા. 5 વર્ષની ઉંમરનો ધ્રુવ છે. તો ધ્રુવે જોયું કે મારા બાપુજીની ગોદમાં મારો ભાઈ બેઠો છે, તો લાવ હું પણ જાઉં. તો ધ્રુવજી આવ્યા અને ઉતાનપદ રાજાને આમ હાથ જોડ્યા છે કે બાપુજી, પિતાજી મને ગોદમાં લ્યો ને, મને ગોદમાં લ્યો. એમ જ્યાં ધ્રુવ બોલ્યો, ઉતાનપદ રાજા ધ્રુવને જ્યાં ખોળામાં લેવા જાય ને તો બાજુમાં અણમાનીતી રાણી બેઠી છે જેનું નામ છે સુરુચિ. સુરુચિ રાણીએ મેણું માર્યું, ખબરદાર જો એ બાળકને ખોળામાં લીધો છે તો. રાજા ઉતાનપદ અતિશય નારીને આધીન હતો, કઈ ચાલ્યું નહીં. શાસ્ત્રનું ફરમાન છે મિત્રો, આપણી ઘરવાળી કે ને એમ કરવાનું છે. આ લોકોનું માન રાખવાનું તમારે, પણ પછી એ બધું કેમ નહીં કરવાનું. એ એમ કે શાક સુધારવા મળો એટલે સુધારવા ન મળે. ઘરનું બધું કામ આપણે ન કરવાનું હોય. પણ આ ઉતાનપદ રાજા અતિશય આધીન હતો રાણીને. શાસ્ત્રમાં ફરમાન છે અતિશય નારીને આધીન રહેવું એ પાપ છે. કઈ ન ચાલ્યું ઉતાનપદનું, અને સુરુચિ રાણી મેણું માર્યું છે કે ધ્રુવ, તારે જો તારા બાપની ગોદમાં બેસવું હોય તો અહીંથી જાઉં, વનમાં જઈને ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય ને તો ભગવાન પાસે માગજે કે મને સુરુચિ માના પેટે જન્મ મળે. તું ભગવાનને પ્રસન્ન કર અને તું મારા પેટે જન્મ લે ને તો તારા બાપની ગોદમાં બેસવાનો તને અવસર મળે. આ તો એક નંબરની મહિલા, મૂર્ખ મહિલા છે. ભગવાન પ્રસન્ન થાય પછી તને તારા પેટે કોઈ જન્મે ખરું? બાળકનું અપમાન નહીં કરતા. બાળક છે ને એટલે કૃષ્ણનું દૂત છે. ગીથી આગળ કહું ના તો બમ બમ બડકાય નમઃ.
બટુક ભૈરવનું રૂપ છે બાળક. તમે પૂજા કરતા હો અને એમાં બાળક આવી જાય ને તમારી આગળ પૂજા કરતા કરતા, તો એ બાળકને તિરસ્કાર નહીં આપતા. આ વૈષ્ણવો, આપણે તો વૈષ્ણવ ને એટલા બધા અહીંયા, પણ વૈષ્ણવો જયારે ઠાકોરજીની પૂજા કરતા હોય ને અને એમાં જો છોકરો આવી ગયો તો સાસરો મગજ જાય. એની વહુને બૂમ મારીને બોલાવે, મીનાક્ષી આને લઈ લે, જલ્દી આને લઈ લે, આ મને ડિસ્ટર્બ કરે, આને લઈ લે એમ કે ને. એટલે ઓલા પિતરના ઠાકોરજી હાથમાં હોય ને એ નારા થઈ જાય. પિત્તળના ઠાકોરજી તો હજી જવાબ આપે કે નોય આપે, પણ આ તો અસલ ઠાકોર તારી બાજુમાં આવ્યો ત્યારે તું એને તિરસ્કાર આપે. એટલે મિત્રો, બાળકનું અપમાન નહીં કરતા, બને ત્યાં સુધી બાળકને રાજી રાખો. અમારે પૂજ્યપાદ બજરંગદાસ બાપા હતા ને, એ બાળકોની સાથે રમતા, બાપા સીતારામ. આજ બાળકનું અપમાન થયું તો ધ્રુવજી, ધ્રુવ રડતો રડતો આજ પોતાની મા પાસે આવે છે. પણ બાળક જ્યાં રડવા મળ્યો ત્યારે એની માએ પૂછ્યું, બેટા કેમ રડે છે? પણ સંસ્કારી છે બાળક, એક શબ્દ ન બોલ્યો. પણ બાજુમાં ઉભેલી દાસીએ કહ્યું કે રાણીબા, આવી રીતે બન્યું છે, ધ્રુવ કુમારનું અપમાન થયું છે. સુનીતિ ને થયું કે મેં મારી સોચ્યનું કઈ ખરાબ કર્યું નથી, અને જો મારા બાળકની સામે હું બોલીશ ને તો બાળકના માઇન્ડમાં વેરના સંસ્કારો રોપાઈ જશે. આજ સુનીતિએ કહ્યું, બેટા તારી માએ તને જે કીધું છે ને બહુ સાચું કીધું છે. દીકરા, આ તારા પિતાજી છે ને, આ તારા પિતા એ તો લૌકિક પિતા છે, પણ એવા પિતાની ગોદમાં બેસી જા કે એક વાર એની ગોદમાં બેઠા પછી ઉતરવાનો વારો ન આવે, એવા બાપની ગોદમાં બેસવા જા. સોહી જા નહી જે હૃદય હો જનાય, તું અહી તું રહી હો જા. સોહી જા નહી જે હૃદય હો જનાય, ભાગવત ની માં એમ બોલી કે બેટા, આ તારા પિતા એ તો લૌકિક પિતા છે, પણ એસે પિતા કી ગોદમાં બેઠ જાઓ કે જીના જીના હો જાય. માછલું તરફડિયા મારે છે, આ સોમનાથ દરિયો બાજુમાં જ છે, માછલું માછલું તરફડિયા મારે, પણ એ માછલાને જો પાછું પાણીમાં મૂકી દો તો જાનત તુમહી હો જાય. એમ હું ને તમે ભગવાન શિવ થી જુદા પડ્યા છે. આ જીવ શિવ માંથી અલગ થયો છે, એટલા માટે જ તરફડિયા મારે છે. પણ જબ મિલ જાયગા વો તો જાનત તુમહી હો જાય. જાઓ બેટે વનમાં જાઓ ને તપ કરો. ધ્રુવે કહ્યું, માં મને ભગવાન મળશે? બોલે, હા બેટા તને તો જલ્દી મળશે. ધ્રુવે કહ્યું, માં હું વનમાં જાઉં અને મને કોઈ વાઘવરું મળે, જાનવર મળે તો? ધ્રુવની માએ કહ્યું, બેટા
ગર્ભમાં જેણે તારું રક્ષણ કર્યું છે, જેણે ગર્ભમાં તારું રક્ષણ કર્યું છે, એ જ ઠાકોરજી તારું બહાર પણ રક્ષણ કરશે. એ તો મને તમને અનુભૂતિ નથી બાપુ, બાકી ખાવાનું કામ આપણું છે. ગીતામાં ભગવાન બોલ્યા છે, હે અર્જુન, ખાવાનું કામ તારું છે પણ અંદરનું પચાવવાનું કામ મારું છે. ઊંઘવાનું કામ તારું છે પણ હવારે જગાડવાનું કામ મારું છે. એ તો એની મહેરબાની છે, આપણે જ ભૂલી જઈએ છીએ, પણ આપણને સમજાય છે બાપુ, પણ 80 વર્ષ સમજાય બોલો, પણ ત્યાં આપણું શરીર કામ ન કરતું હોય. આજે ધ્રુવ માને પગે લાગ્યો છે, સુનતી ને થયું કે આ દીકરો મને પગે લાગે એમ, એની અણમાનીતી માને પગે લાગીને જાય ને તો જલ્દી ઠાકોરજી મળે. આજ ધ્રુવ પોતાની અણમાનીતી માને પગે લાગ્યા છે, એના બાપને પણ પગે લાગ્યા છે, અને પછી 5 વર્ષનો ધ્રુવ નીકળી જાય છે. એક એક શ્વાસ મેં એક હી નામ હૈ, હરે કિશન હરે રામ, હરે કિશન હરે રામ. 15-20 કિલોમીટર ગયા હશે જંગલમાં, ત્યાં તો સિંહ ની ડણકો મળી સંભળાવા. ધ્રુવ ને થયું કે આમાં કોઈ જાનવર આવશે અને મને ખાઈ જશે તો, પણ પાછો વિચાર આવ્યો કે હું એકલો નથી, મારા ઠાકોર મારી હારે છે. થોડે દૂર ગયા હશે ત્યાં તો એક તેજસ્વી વ્યક્તિ જિસકા નામ હૈ નારદ મુનિ, શ્રીમન નારાયણ, 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 લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, હરિ બોલ, હરિ બોલ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. નારદ મુનિ સામેથી આવી રહ્યા છે, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. જે સર્વના આશીર્વાદ લઈને નીકળે ને એને સંત મળે છે. શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. આજ ધ્રુવજી દોડીને નારાજના ચરણમાં લપટ્યા છે, વંદન કર્યા અને માથા ઉપર જરા હાથ મૂક્યો તો ધ્રુવને એમ થયું કે જંગલમાં મને બીજી માં મળી છે. સુખદેવજી કહે છે, રાજન, આજ ધ્રુવના માથા પર હાથ મૂકીને નારદ મુનિ બોલ્યા છે, બેટા શું નામ છે તારું? બોલે, મારું નામ ધ્રુવ છે, ઉત્તાનપદ રાજાનો દીકરો છું. આ રીતે ઘટના ઘટી એટલે હું જાઉં છું જંગલમાં ભગવાનને લેવા માટે. નારદ મુનિ કહ્યું, નહીં બેટા, તારી ઉંમર નાની છે, તને ભગવાન ન મળે.
અહીંથી પાછો જતો રે. દ્રોજે કહું નહીં, કાર્ય સાધ્યામી યા દેહમ પાત્યામી. ભગવાન મળે તો ઠીક અને ન મળે તો ઠીક. જે ઘરમાં માન નથી એ ઘરમાં જવામાં સાર નહીં. ધ્રુવ નો અર્થ થાય અચલ. ધ્રુવ નું ગુજરાતી છે ને અટલ થાય છે, અટલ. એક વાર મન જો અટલ બની જાય તો પછી વાંધો નહીં આવે. આજ નારદ મુનિએ ધ્રુવજીને મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જા બેટા, બારાક્ષરી મંત્રનો જપ કરજે. મારા આશીર્વાદ છે કે તને ઠાકોરજી જરૂર મળશે. ભાગવતમાં કથા છે કે ધ્રુવજી મધુવનમાં આવ્યા છે, એક પગ ઉપર ઉભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. છ મહિના નીકળ્યા, આકાશવાણી થઈ, આજ ભગવાન વિષ્ણુનું શાસન મળ્યું ડોલવા. એકાએક નારાયણ જાગી ગયા ત્યારે લક્ષ્મીએ કહ્યું કે મહારાજ કેમ એકાએક? હા દેવી, એક મૃત્યુ લોકમાં છ મહિનાથી પાંચ વર્ષનો બાળક સતત મારું સુમિરન કરે. અને ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે મહારાજ, એક પાંચ વર્ષનો બાળક છ મહિનાથી આપનું ભજન કરતો હોય તો આપ જલ્દી જાઓ ને એને દર્શન આપો. ભગવાને કહ્યું, નહીં દેવી, દર્શન દેવા નથી જવાનું. તો બોલે, દર્શન કરવા જવાનું છે. એકવાર જીવ જો ભગવાનને સમર્પિત થઈ જાય તો ઠાકોરજી દર્શન કરવા આવે છે. આજ મધુવન ની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. તત્ર નારાયણ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદમ વનમાલા વિભૂષિતમ. તત્ર નારાયણ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદમ વનમાલા વિભૂષિતમ. ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. આજ ધ્રુવજીને કહે છે, બેટા આંખો હું પ્રસન્ન છું. ધ્રુવ હું તને પ્રસન્ન છું વારે વારે બોલે, છતાં ધ્રુવજીના લલાટમાં જે દર્શન થતું હતું. ભાગવતમાં કથા છે કે ભગવાનને થયું કે ક્યાં સુધી આમનમ રહું. ધ્રુવના લલાટમાં જે દર્શન થતું હતું ને એ દર્શન ખેંચી લીધું. અને દર્શન ખેંચાણું અને ધ્રુવજી અકળાઈ ગયા છે કે મારા ઠાકોર ગયા ક્યાં. પણ જ્યાં આંખ ખોલવા જાય ત્યાં ચતુર્ભુજ સ્વરૂપને જોયું છે. ધ્રુવજી દોડીને ભગવાનને દંડવત કરવા જાય, પણ જ્યાં દંડવત પ્રણામ કર્યાનો ભગવાને ધ્રુવ ને તેડી લીધો. અને તેડી લીધા પછી કહ્યું, બેટા ધ્રુવ હું પ્રસન્ન છું, કઈક માગી લે. ધ્રુવજી કહ્યું, નહીં મહારાજ, મારે માગવું નથી, મને સાથે લઈ જાઓ. ભગવાને કહ્યું, હજુ તારી ઉંમર નાની છે, મારે તને રાજા બનાવવો છે. ધ્રુવજી કહે, મારે રાજા નથી બનવું. બોલે, તારે ન બનવું તો કઈ નહીં, પણ મારે તને રાજા બનાવવો છે.
તો ધ્રુવજીએ કહ્યું કે પ્રભુ તમારી ઈચ્છા હોય તો હું રાજા બનું, પણ શરત એ કે તમારી સંસારની કોઈ પણ માયા મને અડી ન શકે. બસ એ જો માયા કા પડદા હે. મયારુ મોરા તોરા તે સુખી હૈ જી માનિખા. ભગવાન રામ છે એ લક્ષ્મણ ને એમ કહ્યું તું, હે લખન, મારો અને તારું એ જે ભાવ માનસમાં નિર્માણ થાય છે એ જ માયા છે. આજ ધ્રુવને પણ માયાનો ડર લાગ્યો છે. ધ્રુવજી એમ કહ્યું કે મહારાજ હું રાજા બનું એની ના નહીં, પણ તારી માયા મને અસર ન કરે. ભગવાને વચન આપ્યું છે ભક્તિનું વરદાન લઈ અને ભક્ત ધ્રુવરાજ હવે આવી રહ્યા છે પોતાના રાજ્ય તરફ. રાજના નોકરે દોડતા દોડતા ખબર આપી, મહારાજ મહારાજ ધ્રુવ કુમાર આવી રહ્યા છે. ઉતાનપદ રાજા પોતાના દીકરાને લેવા દોડ્યા છે. વિચાર કરો, 6 મહિના પહેલા બાપ એ દીકરાને ખોળામાં લેવા તૈયાર નહોતો. ઉતાનપદ રાજાની આંખમાં આંસુ પડ્યા છે. વિચાર આવે છે, પસ્તાવો થાય છે કે મારો દીકરો 5 વર્ષનો છે, ભગવાનને મળી આવ્યો, અને હું 85 વર્ષનો થયો તો એ હજુ ઠેકાણું નથી. આજ ધ્રુવજી પોતાની બંને માતાઓને વંદન કરે છે. ઉતાનપદ રાજાએ ધ્રુવને ગાદી સોંપી અને હવે 4th અવસ્થા આવી છે, તપ કરવા નીકળે છે. ચોથી અવસ્થા આવે પછી અવશ્ય ભજનમાં લાગી જાઓ. આમ વનમાં ન જાઓ તો કઈ નહીં, પણ તમારી લાઈફમાં વન આવે છે. 50 પછી 51 52 55 જે ઉંમરમાં વન આવે ને એમાં તો ભજનમાં લાગી જાઓ. થોડોક મોહ ઓછો કરતા જાઓ, પણ થાય છે એવું ને. લીંબોળી નાની હોય ને, જરા ધ્યાન સે સુની આપ,
નાની હોય ત્યારે કડવી હોય, પણ એ લીંબોળી મોટી થાય તો ગળી થઈ જાય. લીંબોળી નાની હોય તો કડવી હોય, મોટી થાય તો ગળી થઈ જાય. ખાખથી નાની હોય તો ખાટી હોય, એ ખાખથી મોટી થાય તો કેરી બની જાય, ગળી થઈ જાય. વિચાર કરો મિત્રો, લીંબોળી નાની હોય તો કડવી રહે, મોટી થાય તો ગળી થઈ જાય. ખાખથી નાની હોય તો ખાટી હોય, મોટી થાય તો ગળી થઈ જાય. આ બધા જેમ ઉંમર પાકે એમ ગળ્યા થાય. બોલો, એક માણસ જેવું હશે, જેમ ઉંમર પકડે એમ ખટાશ પકડે. 60 વર્ષે તો અમુક માણસને વતાવ્યા નથી થતા. બોલો, ગામમાં લાકડી લઈને આઠા જ માર્યા કરે. કૂતરું મળે તો કૂતરાને લાકડી મારે, ગાય મળે ગાયને નાખે. અને ઘરે આવે, ઘરે આવીને ન્યા અંદર લાકડી પછાડે. હે, તમે મને નહીં હાચવી શકો એમ બોલે. તમે મને નહીં હાચવી શકો, હવે મને હરપ કરડાવો, હરપ. એટલે ડોસી હોય ને, એ ડોસી એમ કે હરપ બજારમાં મળે છે તે તમને કરડાવે. એ 15 મિનિટ જમવાનું મોડું થાય એમાં આવું બધું હું બોલો છો? હરફ કરડાવો, હે મને પંખામાં આંગળી નાખવા દો. એ પંખામાં આંગળીઓ નાખીને તો બળતરો તો અમારે છે ને. પણ જ્યાં ડોસી આમ બોલીને કે ધીરા રહ્યો ને, ત્યાં તો ભાભો ડોસી ઉપર ખાટો થયો. બોલો, એ કે તું આ બધાને સડાવે છે, તું આ બધાને સડાવે છો, ધીરી રે, તને બધું નડશે. આમ જ્યાં બાબો બોલ્યો ને, ત્યાં તો ડોસીએ આકાશમાં જોઈને વિધાતાને પ્રાર્થના કર્યો કે મારી હારની ગંગા ડોસી રંડાણી, મારી હારની ઝકલ રંડાણી, પણ આ ટણા બપલાની ઝયલી રંડાણી, હમણાં ઓલી ગોમતી રંડાણી, પણ હે કાળિયા ઠાકર, હે સોમનાથ, તે તો મારો વારો ન લીધો. હવે જે ડોસી રંડાવાની આશા કરી, ભાભો કેવો મગજ નો છે! આવા ભાભા સોમનાથ ના દરિયામાં નાખ્યા જોયો. આ ન્યુસન્સ છે મોટું. જેમ ઉંમર પાકે એમ બાપુ માણસ ખટાશ પકડે છે. તમે સોમનાથ નો લિંગ નું દર્શન કરો, ભારતના 12 જ્યોતિર્લિંગ માં અમારો સોમનાથ બાદશાહ છે બાપ. પથ્થર ને લ્યો અને પથ્થર ને અંબાજી ની મૂર્તિ બનાવો કે હનુમાનજી ની બનાવો કે પછી સોમનાથ નું લિંગ બનાવો, પણ એ પથ્થર એકવાર મંદિરમાં જાય, પથ્થર એકવાર મંદિરમાં જાય પછી પથ્થર ભગવાન બની જાય. એક વાર મંદિરમાં પથ્થર ગયો પછી ભગવાન બની જાય. પણ માણસની એક મુશ્કેલી છે બાપુ, કે કેટલી વાર સોમનાથના મંદિરમાં ગયો પણ માણસ માણસ ન બન્યો, ન્યા તકલીફ છે. એટલે નાજીને લખવું પડે ભાવનગર કે મને જોઈને હસવું આવે છે, મને જોઈને હસવું આવે છે કે તારા બનાવેલા આજ તને બનાવે છે. નથી લાગતું તમને? સોમનાથ નો ભંડાર ખોલો તો એમાં નકરા રૂપિયા નીકળે છે, પાવલીન રૂપિયા. ક્યાંય ન હાલે એવું પાછું ન્યા હાલે. એટલે હું તો કહું ભગવાનને હારું ધરજો. બ્રાહ્મણને ત્યાં તમે સત્યનારાયણની કથા કરો ને, તો સત્યનારાયણની કથામાં સોપારી સારા વાપરજો. તમારે જો ખાવા હોય ને સોપારી, અમારા દીપકભાઈ ને શાસ્ત્રી બધા બેઠા છે, તમારે જયારે સોપારી ખાવાના હોય તો કાશીના બોર જેવા સોપારી લાવો. બોલો, તમારે ખાવા હોય તો. અને સત્યનારાયણની કથામાં જયારે પૂજામાં મૂકવાના હોય સોપારી, તો બકરીની, હવે મનમાં બોલો, બકરીની અવડી અવડી લીંબોળી જેવડી સોપારી, તો કો કર્મકાંડ કરાવતા નહીં. કરો તો સારું કરજો બાપુ. આજે ચોથી અવસ્થા આવે ત્યારે છોડવાનું છે,
પોતાનો બધ રાજા પોતાના દીકરા ધ્રુવને ગાદી આપી અને નીકળી જાય છે. ઘોર જંગલમાં દસમ સ્કંદનો પાઠ કરતા કરતા શરીરને છોડે છે, રાજ્ય ચલાવે છે. ભાગવત માં લખ્યું છે 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું છે. ભગવાન રામજી 11,000 વર્ષ રાજ્ય કર્યું, ધ્રુવજીએ 36,000 વર્ષ. વિચાર કરો, આ લોકો કેટલા એને ચાહતા હશે કે 11,000 વર્ષ સુધી, 36,000 વર્ષ સુધી રાજ્ય ચલાવે તો પ્રજા એને ચાહતી હોય. અત્યારની જેમ નહી, અત્યારે તો 5 વર્ષ થાય ત્યાં તો ધારાસભ્ય ગળે આવી જાય, કારણ કે એ પોતાના માટે ગાદી નથી આંકતા ને, બીજા માટે નહીં પોતાના માટે આંકે છે, એટલે પ્રજા ચાહતી નથી. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય ચલાવ્યું છે. છેલ્લે ભગવાનનું વિમાન આવ્યું, ધ્રુવજી કાળના માથા પર પગ મૂકી અને વિમાનમાં બેસે, પોતાની માને પણ સાથે લીધા છે. ધ્રુવજી જાય જો અમર હો ગયે ઓ પાત્ર. આજ ભી તમે આકાશમાં જુઓ તો ધ્રુવનો તારો સતત સતત ચમકી રહ્યો છે. હરિને ભજતા હજ કોઈની લાજ નથી કઈ બાપ, એને પોતાનો કર્યો છે. ધ્રુવને અવિચળ રાખ, અરે એ પોતાનો કરી સ્થાપ્યો રે, એ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. દ્રોણ આપ્યું અવિચળ સ્થાન. આજ ભી ગગનમંડળ માં જો દ્રોણો તારો સિતારો ચમકી રહ્યો છે. આવા ધ્રુવ ચરિત્ર નું દિવ્ય વર્ણન કર્યું. સુખદેવ મહારાજ કહે છે, હે રાજન, ધ્રુવજીના વંશમાં અંગ નામનો એક રાજા થયો, એનો એક પુત્ર થયો જેનું નામ વેન છે. વેન એ જરા કવાજી છોકરો હતો, ઋષિમુનિઓને તાસ આપતો હતો. બધા ઋષિમુનિઓ ભેગા થઈ ખમ ખ્રીમ શ્રીમ રીમ શત્રુ મર્દનાય હોમ ફટ સ્વાહા, હોમકાર નો નાદ કરી અને ઋષિમુનિઓ એ વેન નો નાશ કરી નાખ્યો. વેન નો નાશ તો કર્યો મિત્રો, પણ પછી એના નાભીનું મંથન કરવામાં આવ્યું, એના શરીરનું મંથન કર્યું તો એમાંથી નિષાદો પેદા થયા છે. એના નાભીનું મંથન કર્યું તેમાંથી પૃથુ રાજા પ્રગટ થયા છે. જે પૃથુ રાજાએ કૃષિ અને ઋષિ અને સંસ્કૃતિને ડેવલપ કરી છે, એના વંશમાં પ્રાચીન બરહી નામનો એક રાજા થયો. એ પ્રાચીન બરહી નામના રાજાના વંશમાં પ્રચેતાઓ થયા છે. જે પ્રચેતાઓ કચ્છમાં નારાયણ સરોવરમાં ભગવાન નારાયણ મહાદેવની ઉપાસના કરી અને રુદ્ર ગીત ગાયું છે. છેલ્લે રુદ્ર ગીતની કથા કરી અને અહીંયા સ્કંદ ને વિરામ અપાણો છે. આપ સોમનાથ કી ગોદ મેં બેઠે હો તો દો મિનિટ. નમામી શમીશાન
નિર્વાણ રૂપમ અજમ નિર્ગુણમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોધી તમીશમ ગિરીશમ કરાલમ કુંડલમ શુભ્રનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ કંઠમ મૃગાધીશ ચરમા વરમુંડમાલમ પ્રિયમ શંકરમ પ્રચંડમ પ્રગોષ્ઠમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજંભાનુકોટિ પ્રકાશમ ત્રયશૂલ નિરમૂલનમ શૂલપાન વદેહમ ભવાની પતિભાવે ગમ્યમ નમામિ શમીશા વર્ધનમ છેલ્લે રુદ્રગીતની કથા કરી છે અને ત્યાં સ્કંદ વિરામ અપાણું છે. ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધેના મૃત્યુર મોક્ષીયમામૃતા. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ પૂજ્યપાદ રણસિંહ બાપાના ચરણમાં પાંચમું પુષ્પ અર્પણ કરીએ છે. તો બડે ભાવ છે બોલીએ સોમનાથ મહાદેવ. પંચમ સ્કંદનો પ્રારંભ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી કહે છે રાજા નભી રાજા ને ત્યાં ઋષભદેવજી નો જન્મ થયો.
જે ઋષભદેવજીએ પરમહંસોના ધર્મ બતાવ્યા છે, તરસ લાગે તો મોઢામાં અગ્નિના કોલસા મૂકી દે સળગતા, ભૂખ લાગે તો મોઢામાં પથ્થર મૂકી દે. એ ઋષભદેવ ને ત્યાં એક ભરત નામનો રાજા થયો. આ દેશમાં ત્રણ ભરત થયા છે, એક રામના નાનાભાઈ ભરત, એને સંત ભરત કહે છે, એક શ્રીમદ ભાગવત ના ભરત કે જેનું નામ છે જડ ભરત, અને ત્રીજા ભરત દુષ્યંત અને શંકુતલાનું પુત્રનું નામ ભરત કે જેના નામ પરથી આ દેશનું નામ ભારત પાડવામાં આવ્યું છે. નાનો એવો હતો ભરત તો સિંહના મોઢામાં દાંત ગણતો હતો, સિંહના મોઢામાં હાથ નાખી અને દાંત ગણતો હતો એ ભરત, એના ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પાડ્યું છે. સંત ભરત, જડ ભરત અને શંકુતલાના પુત્ર ભરત, આ દેશમાં ત્રણ ભરત થયા અને આ દેશમાં ત્રણ રામ થયા છે. એક ધનુષધારી રામ અહીં 12 વાગે પ્રગટ થવાના છે. ડોડિયા પરિવારમાં આજે 2 અવતાર આવવાના છે, એક 12 વાગે રામલાલા આવશે અને બપોરે 1 ને 2 ની વચ્ચે કનૈયો આવવાનો છે. એક ધનુષધારી રામ, બીજા કૃષ્ણના મોટા ભાઈ બલરામ, અને ત્રીજા ક્ષત્રિયો માર્ગ ચૂકી ગયા, ગાય બ્રાહ્મણ સાધુ સંતને જયારે ત્રાસ આપવા મળ્યા તો કુહાડો ફેર્યો હતો એ પરશુરામ. ત્રણ રામ ને ત્રણ ભરત આ દેશની સંસ્કૃતિ છે. મેં હિન્દુસ્તાન હું, મેં ભારત હું, એ અપનાપન તૂટ ન જાય. વિચાર તો કરો મિત્રો, સિકંદર જયારે ભારતમાં આવતો હોય, સિકંદર ભારતમાં આવતો હોય ત્યારે એક મૌલવી સાહેબ ને મળવા જાય છે. એક મૌલવી ને પગે લાગીને કહ્યું કે બાબા, મેં હિન્દુસ્તાન કા ટુકડા કરને કે લીએ જા રહા હું, તો મેં તુમ્હારે લીએ ક્યા લાઉં. જરા ધ્યાન આપજો, સિકંદર બાદશાહ એમ કહ્યું કે હે મૌલવી, હું હિન્દુસ્તાનના ટુકડા કરવા જાઉં છું તો તમારા માટે શું લાવું, મને તો સિકંદરના ડેરિંગ ઉપર માન થાય. સિકંદર એટલું તો વિચાર્યું હશે કે ભારતમાં મને કોઈ રોકવા વાળું છે નહીં. તો બાબા તમારે લઈ ક્યાં લાવું મેં. ત્યારે મૌલવી પથારીમાં સૂતો હતો, એ પથારી માંથી બેઠો થઈ અને મૌલવી એમ કહ્યું કે બડી અચ્છી બાત હૈ, તુમ જા રહે હો હિન્દુસ્તાન કા ટુકડા કરને કે લીએ, મેં ખુદા કો દુઆ કરું તુમ્હારી ફતેહ હો જાય, પણ તમારા માટે શું લાવું એમ ત્યારે સિકંદર બોલ્યો ન. અને ત્યારે મૌલવી એટલું બોલ્યો તો કે યજુર્વેદ કી સંહિતા કો ઉઠા કે લે આના. શું કે છે? યજુર્વેદ કી સંહિતા કો ઉઠા કે લે આના, ઓર હો સકે તો થોડા સા ગંગા જલ મેરે લીએ લે આના. ઈ આ ભારત છે બાપુ. એક મૌલવી જો ગંગાની ઈચ્છા કરતો હોય, ભારત ઈ ભારત છે બાપુ. બધાને દેશ કહીને બોલાવવામાં આવે છે, અમેરિકાને દેશ કહેવાય છે, આફ્રિકાને દેશ કહેવાય છે, એક ભારત, ભારતને જ માં કહેવામાં આવી છે. ભારત માતા કી જય બોલે છે. અહીંયા તો
જમીન ખોદો ત્યાં સીતા નીકળે છે. હું જયારે નાનો હતો તો સંઘમાં જતો, જરા સાથ આપજો તાળીનો તો મજા આવશે. અરે ચંદન હે, ચંદન હે ઇસ દેશ માટી, તપોભૂમિ હર ગામ હે ચંદન હે, ચંદન હે ઇસ દેશ માટી, તપોભૂમિ હર ગામ હે હર બાલા દેવી કી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હે. બચ્ચા બચ્ચા રામ હે, બચ્ચા બચ્ચા રામ. વિચાર તો કરો મિત્રો, આ દેશની બોર્ડર ઉપર હરભજન જેવો ફોજી, હજી એનું શરીર છૂટી ગયું છતાં હજી ચાઇનાની બોર્ડર ઉપર એ હરભજન નો આત્મા આત્મા ચોકી કરે છે. એ કયું લોહી હશે બાપુ? ચંદન હે ઇસ દેશ કી માટી, તપોભૂમિ હર ગાંવ હે. ભારત એ ભારત છે. હું તો લંડન પહેલી વાર ગયો ને, 90માં ગયો તો. 29 વર્ષ પહેલા લંડન ગયો તો પહેલી વાર, તો મારાથી બોલાઈ ગયું કે અહીં અહીં ભગવાન નહીં આવે, અહીં ભગવાન નહીં આવે એમ મારાથી બોલાણું. એટલે પત્રકારોએ ઉતારા ઉપર આવીને મને કહ્યું, બાપજી તમે એમ કહો છો કે ભારતમાં જ ભગવાન આવશે, અહીં અમેરિકા લંડનમાં નહીં આવે? મેં તો નહીં, વૈજ્ઞાનિકો થશે તમારે, બાકી સંત અને ભગવાન એ તો ભારતમાં જ આવશે.
કૂતરા જેવો સ્વભાવ થતો જાય છે. ભાઈ ને ભાભી એને બોલાવે તો જવાબ ના આપે, બધાય બોલાવે તો જવાબ ના આપે, પછી એનું નામ પડી ગયું જડ, જડ ભરત. ખેતરે કામ કરવા મોકલે ભાઈ ભાભી, તો ભરત ખેતરે જાય ને તો ખેતરમાં ચકલાઓને કબૂતરને ઉડાડે નહીં. રામ કી ચિડિયા રામ કા ખેત,
चिड़िया खावा भर भर पे राम नु खेतर छे ने चिड़िया राम नी छे किसको मैं परेशान करूं। बस भरत युगो नु मौन छे हूं तो कहू मौन रहू अघरू छे। हमारे भावनगर ना पादर मां चित्रा परु छे भावनगर मां चित्रा मां एक संत थई गया 35 वर्ष सुधी एक ज आसन ऊपर बैठा पूज्यपाद मस्तराम बापू 35 वर्ष में बोलिया नहीं कोई नहीं यार मौन हता ई संत मौन रहेवु अघरू हूँ आया एक अरे 5-6 कलाक बोली नाखू आज तो कई नक्की नहीं केटलू लांबू हलसे खरेखर मजा आवे छे। बस कथा नी अंदर तमे बेसो एम नहीं कथा तमारा में बेसी जाए तो जीना जीना हो जाए। आ मंडप आखो पूरो थई गयो छे अने अमारी कमेटीए नक्की कर्युं छे के पाछळ आखो मंडप छे ई भराई जाय छे पण न्यायिक वीआईपी सगवड छे ई मंडप मां કે તમે જમતા જાઓ અને કથા સાંભળતા જાઓ બોલો આવી ટ્રીટમેન્ટ આપીશ તમને કારણ કે એ તો રસોડાનો વિષય છે પણ હું અહીંયા 5-6 કલાક એક ધારો બોલું છું પાછો રાત્રે ડાયરામાં આવું છું 2 કલાક પાછો ઉતારે મને બધા મળવા આવે છે હું મૌન નથી રહેતો બોલ્યા જ કરું છું અને અહીં 15 તારીખે કથા પૂરી થશે 16 અને 17 બે દિવસ આરામ છે મારે 18મી તારીખે તો પાછું વેરાવળમાં ચાલુ થાય છે સતત અમે બોલીએ છીએ બોલવાથી થાકીએ નહીં પણ મને જો કોઈ એમ કે 5 કલાક તમારે મૂંગા રહેવાનું છે તો મુશ્કેલી થઈ જાય બોલવું સારું છે બાકી મૌન રહેવું કઠિન ઓલા તીન બંદર નું છે બુરા મત દેખો બુરા મત સુનો ઓર બુરા મત હો તીન બંદર ના ચિત્ર છે તમે જોયા હોય તો किसने कहा है मेरे दोस्तों बुरा मत सुनो बुरा मत देखो बुरा मत बुरा मत सुनो बुरा मत देखो देखो बुरा मत हो बुरा मत सुनो बुरा मत देखो सब जिंदगी यूं गुजारी जमाने सब जिंदगी यूं गुजारी जमाने में सब जिंदगी यूं गुजारी कहानी यही है ये मगर याद
पर याद रखो मेरे साथियों, बुरा मत सुनो बुरा मत देखो बुरा किसने कहा है। जब 20 साल पहले रफी साहिब की आवाज में मैंने सुना था वो गीत, किसने कहा है मेरे साथियों बुरा मत सुना बुरा मत देखो ये बुरा। मौनम धार्यत बोलवु सारू छे पण मौन रहेवु कठिन। माताओ वधारे बैठी छे, ઊંઘો રહે છે એટલે તારી એન્ડ બોલો હાવ મૂંગો થઈ ગયો બોલો કે તીલી નથી તો તાની ભૂતિ તે લો ઈ તો તડી હતી તીલી નહી તાની ભૂતિ બોલો ઈ છોકરી તો તડી હતી બોલો ત્યાં તો છોકરીની માં હરોડામાં કૂદકા મારવા મળ્યો ઈ કે ધોતું તો એવું મળી ગયું ધોતું તો એવું બોલો ઈ મળી ઠેકડા નાખો ત્યાં ફળિયામાં એનો બાપ બેઠો તો એનો બાપ કે બેઠા હું કેમ તો કે ફતાટલા ફોડો ફતાટલા બોલો આખો ઘાણ દાજી ગયો બોલો બધાય તોતડા અમુક માણા બોલે ને બોલે ત્યારે બાફી મારે આજે ભરત એ મૌન છે
बस अपनी मस्ती में है। ये पर्दा है दोई का, हटा कर जो देखा, अरे बापू अरे, तो बस एक में हूँ जुदा कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ रे आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने बतनी मस्ती कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती यहाँ लेके आई, यहाँ नहीं ये रणसी बापा की गोद में लेके आई, ये मस्ती है। भरत मौन छे, पछे तो पागल बनी गया, बधा एने पागल कहीने बोलावे। भरत घूमी रहा छे अने एमा भीलो नो राजा महाकाली माता नी पूजा करवा जाय छे अने एमा नरबलि चढ़ावानो छे। मित्रों जरा ध्यान आपजो, માતાજી ને કોઈ વસ્તુ જાનવર કાપીને ચડાવવાનું ક્યાંય લખ્યું નથી। માતાજી ને જાનવર કાપીને ચડાવવાનું ક્યાંય નથી લખ્યું। હા, તમને બહુ માતાજી ઉપર પ્રેમ હોય ને, ભવાની ઉપર પ્રેમ હોય તો તમારો હાથ કાપીને ચડાવી દો ને, તમારો પગ કાપી નાખો। કમળ પૂજા કરવી એ તો અઘરી છે બાપ, એ તો રણસી બાપો કરી કે સોમનાથ ની છે કમળ પૂજા, અને પછી દીકરીની વારે ચડું તો ધડ એમ કે છે। કમળ પૂજા કરવી એટલે અહીં ડિસ્ટર્બ નહીં કરો, વડીલો બેઠ જાઓ આમ। માતાજીને કોઈ બલિદાન ચડાવાતું નથી। મેરડી માતાના બારામાં બધા બહુ ખરાબ બોલે છે, મેરડી મેલા ભોગવે ને મેરડી મેલા ખાય, તું મેલો છો। આપણા રણસી બાપાના જે ભુવા છે, ભુવાતા એ અભણ નથી, હા ગ્રેજ્યુએટ થયો છે બોલો, નહીતર ભૂવો ક્યાંય ગ્રેજ્યુએટ ન હોય, પણ આ તો શિક્ષક છે અને ભણેલો છે, શ્રદ્ધાને માને છે અંધશ્રદ્ધાને નહીં। ધન્ય છે તમને આવો એક ભગત મેળ્યો છે બાપુ, આ પરિવારને એક ભગત મેળ્યો છે। ભૂવો ભૂવો એટલે એ ગુજરાતી શબ્દ છે અને એ ભક્ત માંથી અપભ્રંશ થઈ ગયું એટલે ભૂવો શબ્દ છે। અહી માતાજીને મહાકાળીને નરબલિ ચડાવવાનો હતો, એમાં નર છટકી જાય એટલે બધા ભીલોએ કહ્યું કે સરદાર નર છટકી ગયો છે, તો કે કિસી ઓર કો ઢૂંઢો, અને એમાં એ ભીલો બધા ગોતવા નીકળ્યા ને, તો ભરતને જોઈ ગયા હું, તો ભરતને લાવે માતાજીની પાસે, કપાળમાં સિંદૂરનો ચાંદલો કરી અને ખડક તલવાર ખેંચીને જ્યાં મારવા જાય। આજ ભરતે મહાકાળીને મનોમન પ્રાર્થના કરી, હે માં, હે અંબા, મારું શરીર તો નશ્વર છે અને શરીરની બલિ તને ચડી જાય ને જો તું પ્રસન્ન થતી હોય તો, મારું શરીર તને અર્પણ છે બાપ, બળું હું ભલે પણ બાળું નહીં તને, બાળું નહીં કોઈને। ધૂપ બનુમાં અરે સુગંધ તુલેજી, હે ભવાની, રાખ બની ઉડી જાવા દેજે, બાળું નહીં કોઈને, જીવન મારું
दीप करजे ए जग जननी ए जगदम्बा मात भवानी शरण मले जे ए जग जननी चमानी मूर्ति पास लाया કપાળમાં ચાંદલો કર્યો ભરતના માથા પર જ્યાં ખડગ મારવા જાય ત્યાં તો જયંતી મંગલા કાલી ભદ્રકાલી કરાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે દમ દુર્ગાય નમઃ ભગવતી પ્રગટ થયું અને જે ભીલોનો રાજા હતો ને એના હાથમાં જે ખડગ હતું એ ખડગ લઈ એના વડે જ એનું માથું કાપ્યું છે. આજ મહાકાલી માતાએ ભરતની રક્ષા કરી છે. શ્રદ્ધાને માનજો મિત્રો, અંધશ્રદ્ધાને નહીં માનતા. સુખદેવજી કહે છે રાજન, પછી તો ભરત ઘૂમી રહ્યા છે, રહુગણ રાજા નીકળ્યા છે કપિલ મુનિ પાસે જવા, તો માર્ગમાં રહુગણ રાજાને પણ ભરતે વર્ષોનું મૌન તોડી ઉપદેશ આપ્યો છે. છેલ્લે ભવાટવી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન કરી અને ત્યાં સ્કંદને વિરામ અપાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ શ્રી રણસિંહજી બાપાના ચરણમાં પાંચમું પુષ્પ આપણે અર્પણ કરીએ છીએ. તો વડે ભાવ છે બોલીએ દ્વારકાધીશની સોમનાથ મહાદેવ શ્રી રણસિંહજી બાબા પાંચ પુષ્પ અર્પણ કરીને છષ્ઠમ સ્કંદ બહુ નાનો સ્કંદ છે. સુખદેવજી કહે છે રાજા, શરૂઆતમાં અજામિલ બ્રાહ્મણ ની કથા છે. કાન્યકુબ્જ નામનું એક શહેર છે, ત્યાં
અજામિલ એ છોકરાને બોલાવે છે, નારાયણ પાણી લાવ, નારાયણ મારા માટે સુવા માટે પલંગ રાખ, નારાયણ મારા માટે જમવાનું લાવ. એ નારાયણ નારાયણ કહેતા કહેતા અજામિલ બ્રાહ્મણ નો ઉદ્ધાર થાય છે. તુલસીદાસજી રામાયણમાં લખ્યું છે, ભાવ કુભાવ રામ ભજ, ભાવથી રામ બોલો યા કુભાવથી રામ બોલો, પણ નામ જપવાથી તમારો બેડો પાર થશે. અજામિલ બ્રાહ્મણની દિવ્ય કથાનું વર્ણન છે. પછી તો દક્ષએ પ્રજા સૃષ્ટિ માટે હરિની કથા કરી, સ્તુતિ કરી, એ કથા છે. દક્ષના પુત્રને બધાને મોક્ષે મોકલ્યા છે તપ કરવા, એ દિવ્ય કથાનું વર્ણન છે. બ્રહ્માજીએ ઇન્દ્રને કહ્યું કે તું વિશ્વરૂપને પુરોહિત બનાવ. દૈત્યનો ભાણે જ છે વિશ્વરૂપ, પણ આજ દેવતાઓનો પુરોહિત બન્યો, પછી ઇન્દ્ર યજ્ઞ કરાવે તો આજ વિશ્વરૂપ દેવતાઓને આહુતિ આપે, પણ ખાનગીમાં દૈત્યોને આહુતિ આપે. આ ચિત્ર જ ઇન્દ્ર જોયું, ગુસ્સો આવ્યો, તલવારથી વિશ્વરૂપનું માથું કાપી નાખે. પણ જ્યાં વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું, બ્રહ્મ હત્યા થઈ. સુખદેવજી કહે છે, રાજન તષ્ટએ મંત્ર બોલી અને જ્યાં આવાહન કર્યું તો એક ભયંકર પુરુષ પ્રગટ થયો, દક્ષિણ દિશામાંથી ઓડતો દોડતો આવે છે. બધા દેવતાઓ ભાગવા લાગ્યા, કોઈ એની સામે ટક્કર ન લઈ શકે. બ્રહ્મા પાસે ગયા, મહારાજ મરતો નથી, આ તો બધાને પહોંચી જાય એવો છે. કહ્યું, એક કામ કરો. શું? બોલે, દધીચી મુનિના હાડકા છે ને, એના હાડકાનું જો શસ્ત્ર બને અને તો તો આ મય પત્રાસુર. દધીચી મુનિ પાસે જાય છે, બાપજી તમારા શરીરના હાડકાથી વજ્ર બને ને તો વત્રાસુર મરે. ભાગવતમાં કથા છે કે દધીચી મુનિએ શરીર છોડી દીધું અને એના હાડકામાંથી વજ્ર નામનું શસ્ત્ર બને. 5000 વર્ષ પહેલાની આ કથા છે. 5000 વર્ષ પહેલા એક મુનિએ બોડીનું દાન કર્યું છે. હવે તો જોકે અમદાવાદની હોસ્પિટલમાં ઘણા બોડીનું દાન કરે છે, દેહનું દાન. દધીચીના હાડકામાંથી શસ્ત્ર બન્યું અને વત્રાસુરનો વધ થાય છે. પછી તો ચિત્રકેતુ રાજાની કથા છે. ચિત્રકેતુ એટલે જે વધારે ચિત્રો જોવે એનું નામ ચિત્રકેતુ. દીતી માતાએ પુનસુવન વ્રત કરેલું, વ્રતનો ભંગ કરાયો, એના ગર્ભના 49 ટુકડા કરી નાખ્યા છે. એ 49 મરુદ ગણો થયા છે. એ મરુદ ગણોની કથા કરી ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ 6મ સ્કંદ પૂજ્ય બાપાના ચરણમાં સમર્પિત કરીએ છીએ. તો બડે ભાવ સે બોલીએ, ગોવર્ધન નાથ કી જય, દ્વારિકાધીશ કી જય. સપ્તમ સ્કંદનો પ્રારંભ, ઓમ નમો ભગવતે વાસુદેવા. હું મારા ભાઈ વિષ્ણુ, મારા ભાઈને મારનાર વિષ્ણુનું માથું હમણાં હાજર કરું છું. પોતાના ફેમિલીને આશ્વાસન આપી અને હિરણ્યકશ્યપ હવે તપ કરવા જાય, અખંડ સાધના કરી. પણ જ્યાં બ્રહ્માજી પ્રસન્ન થયા, હરિમ બ્રહ્માય નમઃ, હરિમ બ્રહ્માય નમઃ, હરિમ બ્રહ્માય નમઃ. બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે કહ્યું, પુત્ર માગ. તો હિરણ્યકશ્યપ શું માગે છે? હું રાત્રિ ન મરું, દિવસે ન મરું,
ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, માનવ થી ન મરું કે જાનવર થી ન મરું, અસ્ત્ર થી ન મરું કે શસ્ત્ર થી ન મરું, લોખંડ થી ન મરું કે લાકડા થી ન મરું. કેટલો તૈયાર છે આ. મને હિરણ્યકશિપુ ગમે હો, ભગવાન પાસે માગે છે પણ તપ કરીને માગે, આપણને તો ભગવાન મળે નહીં.